આણંદના પૂર્વ કલેક્ટરની કલેક્ટરના કાર્યાલયમાં જ રંગરેલિયા મનાવતા હોય એવી રીતના જે બનાવ બન્યો છે અત્યારે ખૂબ ચર્ચામાં છે અને અધિકારી બેડામાં પણ અત્યારે ડરનો માહોલ છે કારણ કે હજુ પણ એવા શોખીન મિજાજના અધિકારીઓ છે વિગતવાર વાત કરીએ અદ્યતન માહિતી અત્યાર સુધીમાં શું સામે આવી છે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કેવી રીતના જાસૂસી કેમેરાનો નાશ કરવામાં આવ્યો હતો અને ગેરેજમાં જે નાશ કરવામાં આવ્યો હતો તેનો કઈ સાથે આરોપી મામલતદાર જયેશ પટેલની સાથે સંબંધ છે વિગતવાર વાત કરીએ બના વિશે નમસ્કાર જમાવટ સાથે હું સમીર આણંદ કલેક્ટરનો અશ્લીલ હરકત કરતો વિડીયો વાયરલ કરી અને ફેલાવનારા ત્રણ લોકોની ગઈકાલે અટકાયત કરી લેવામાં આવી હતી એમને પકડી લેવામાં આવ્યા હતા અને અત્યારે તેમને ન્યાયાલયમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા ન્યાયાલય તરફથી આવતીકાલ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે તો આવતીકાલે એના રિમાન્ડ પણ પૂરા થવાના છે રિમાન્ડ પૂરા થાય તે પહેલાં અત્યારે કેમ પોલીસે આ ઘટના ઘટી હતી એની તપાસ કરી રહી છે ક્યાં ઘટના ઘટી હતી કેવી રીતના ઘટના ઘટી હતી તેનું નાટક એટલે કે અંગ્રેજીમાં પોલીસની ભાષામાં અને રીકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે એ કરી રહી છે એટલે કે જગ્યા ઉપર જઈ અને આરોપીએ શું કર્યું હશે અથવા તો કઈ રીતના કર્યું હશે એનું એક નાટક ભજવવામાં આવતું હોય છે જેનાથી ઘણી બધી વસ્તુઓ સમજાય છે અને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે બધું કરવામાં અત્યારે આવી રહ્યું છે આ રીકન્સ્ટ્રક્શનમાં નાયબ મામલતદાર જયેશ પટેલ છે એ નિવાસી અધિક કલેક્ટર કેદકી વ્યાસ પણ છે પોલીસ પણ છે અને વકીલો પણ છે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન રિકન્સ્ટ્રક્શનમાં જે કંઈ પણ પોલીસને માહિતી મળી અને સામે જે આવ્યું એ છે કે કલેક્ટરને ફસાવનારા જે વ્યક્તિઓ હતા એમણે છુપો કેમેરો વાપર્યો હતો અને તેને સળગાવી દેવામાં આવ્યો હતો જેથી ફરી એ પકડી ન શકાય અને શોધી ન શકાય કે ક્યાં પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો વગેરે બાકીની પણ ઘણી બધી ઘટનાઓ છે જાસૂસી કેમેરાને આણંદની ઝાયડસ હોસ્પિટલની સામે એક નિશા ઓટોમોબાઈલ કરી અને દુકાન છે ત્યાં બાળી નાખવામાં આવ્યો હતો પણ પોલીસને નવી માહિતી હવે એમાં સામે મળી છે કે ગેરેજનો જે માલિક હતો એટલે કે ઓટોમોબાઈલવાળા ગેરેજનો માલિક હતો એ આરોપી ના જે મામલતદાર છે નાયબ મામલતદાર જયેશ પટેલ એનો ખાસ મિત્ર હતો છુપા કેમેરાને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યો છે જેમાં તેની તપાસ કરવામાં આવશે પણ આ છુપો કેમેરો તો અત્યારે સાવ બળી ગયેલી હાલતમાં છે કારણ કે એનો નાશ કરી દેવામાં આવ્યો છે તો હવે એમાંથી કંઈ મળશે કે કેમ તો જોવાનું રહેશે આખો મામલો આમ તો આપણે બધા જાણીએ જ છીએ કે આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને મહિલા સાથે કલેક્ટરના કાર્યાલયની અંદર જ રંગરેલીયા મનાવતા પકડી લેવામાં આવ્યા હતા જેનો વિડીયો છે એ વાયરલ કરવામાં આવ્યો હતો અને જેના મારફતે પકડી લેવામાં આવ્યા હતા એ જાસૂસી કેમેરો હતો જેના મારફતે આખું સીસીટીવી વગેરે રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને જાસૂસી કેમેરાને જ સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો હાલ આ શોખીન મિજાજના કલેક્ટરને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે પણ તેના કાર્યાલયમાં કોણે કેમેરો લગાવ્યો હતો તેની પોલીસ તપાસ કરી રહી છે કારણ કે ડીએસ ગઢવી એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કલેક્ટર છે ભારત સરકારના તંત્રનો એક ભાગ કહેવાય અને જિલ્લાનું સૌથી મોટું સ્થાન કહેવાય એ તો અલગ છે પરંતુ કલેક્ટરની હરકતો ગમે તે હોય એ વસ્તુ અલગ છે આ એક બંધારણીય પદ છે એની ગરિમા પણ છે જો કે જાળવી ન જાળવી એ વસ્તુ ડીએસ ગઢવી ઉપર બાકીનું જે કંઈ પણ છે એ રહે છે પણ ત્યાં કેમેરો લગાવવામાં આવ્યો તો એ ગુનો કહેવાય જો કે કલેક્ટરને આ રીતના પકડવામાં આવ્યા હતા અને કેમેરામાં જે કંઈ પણ કેદ થયું છે એ તો એનાથી પણ વધારે ગંભીર કહેવાય એક કલેક્ટર પોતાના કાર્યાલયમાં મહિલા સાથે રંગરેલીયા મનાવતા હોય તો એ બહુ ગંભીર ઘટના કહેવાય હવે આ મામલે આગળ શું થવાનું છે તમામ વસ્તુઓ આગળ જે સામે આવવાની છે પણ અમે તમને દેખાડતા રહીશું અત્યારે મને રજા આપો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો ધન્યવાદ